नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान, प्रकरण 9 मूलभूत हकों, मूलभूत फरजों अने राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों, जेमा भाग 6 अने आ भाग 6 मा आजे आपणे राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों एटले शू अने राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों शा माटे एनो अभ्यास करीशुं। पण ए पहला आपणे भाग 5 मां जे भारतीय नागरिकने बंधारण द्वारा मळेली मूलभूत फरजो, आ मूलभूत फरजो विषे माहिती मेळवी लईए के भारतना लोको ए प्राचीन समयथी ज पोताना हक्को करता फरजो माटे वधु सभान हता अने केटलाक नागरिको के मूलभूत हक्को आ बंधारणमां भारतीय नागरिकोने आपवामां आव्या छे। જેમ એમને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, એવી જ રીતે ભારતીય નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજો કે જેનો પણ સમાવેશ ભારતમાં બંધારણમાં 1976માં થયેલા બંધારણીય સુધારાથી એમાં સુધારો કરીને એમાં ઉમેરવામાં આવેલા છે। હવે આ મૂળભૂત જે ફરજો છે, આ મૂળભૂત ફરજો બંધારણમાં સમાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો આ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં સભાનતા આવે અને નાગરિકોમાં સભાનતા આવે અને પોતાનું યથાશક્તિ યોગદાન આપી અને પોતે દેશમાં શાંતિ સલામતી, દેશની એકતા અખંડિતતા જાળવવા માટે અને સાર્વભૌમત્વના રક્ષણ માટે પોતે પ્રત્યેક નાગરિક પોતે યથાશક્તિ યોગદાન આપે, શાંતિ સલામતી એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે પ્રત્યેક નાગરિક પોતે યથાશક્તિ યોગદાન આપે, તેમજ ભારતીય સમાજની અંદર શાંતિ સલામતી સદ્ભાવના અને સંવાદિતતા તેમજ કોમી એકતા જળવાઈ રહે એ પ્રત્યેક ભારતીય નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે પોતે એક બલિદાન રહેશે એ માટે આ મૂળભૂત ફરજો એ બંધારણમાં સમાવવામાં આવી છે અને જેને આપણા પાઠ્યપુસ્તકોમાં પણ પ્રથમ પેજ ઉપર એને સ્થાન આપવામાં આવેલું છે। તો બંધારણમાં સમાવિષ્ટ ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો કઈ છે? તો પહેલું છે કે બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું, એની સાથે સાથે કે બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો અને તેનું ગૌરવ જાળવવું, એના પછી કે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોના માન આપવું તેમજ તેનું પાલન કરવું, દેશના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, પછી આવશ્યકતા ઊભી થાય દેશના રક્ષણ માટે જ્યારે હાંકલ કરવામાં આવે ત્યારે રાષ્ટ્ર સેવામાં જોડાવવું, એના પછી દેશના લોકો શાંતિ સલામતી અને સુમેળથી રહે અને પરસ્પર બંધુત્વની અને ભાઈચારાની ભાવના વધે એવા પ્રયત્નો કરવા, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડે એવા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ, રાષ્ટ્રના સમૃદ્ધ અને સંબંધિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ, દેશે બંધારણે ઘડેલા કાયદાઓનું પાલન કરવું જોઈએ, કરવેરા જે આપણે હોય છે એ કરવેરા પ્રામાણિકપણે અને સમયસર ભરવા જોઈએ, જંગલો, નદીઓ, સરોવરો, વન્યજીવો સહિતના કુદરતી પર્યાવરણના તત્વોનું જતન કરવું જોઈએ અને તેમાં સુધારો થાય એવા પ્રયત્નો પણ કરવા જોઈએ અને પ્રત્યેક જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા દાખવવી જોઈએ, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ, માનવતાવાદ અને સંશોધન વૃત્તિનો વિકાસ કરવો જોઈએ, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, હિંસાનું આચરણ કરવું જોઈએ નહીં। ગાંધીજીએ આટલા મોટા દેશને આઝાદી અપાવી અંગ્રેજોની ગુલામીમાંથી, તો તે પણ અહિંસાના માર્ગે, તો પછી ગાંધીના દેશમાં વસનારા ભારતીય નાગરિકોએ પણ હિંસાનો ત્યાગ કરવો જોઈએ અને પરસ્પર બંધુત્વની ભાવનાનો વિકાસ કરવો જોઈએ, વ્યક્તિગત તેમજ સામૂહિક પુરુષાર્થના પ્રયત્નો કરવા જોઈએ, વ્યક્તિગત અને સામૂહિક પુરુષાર્થના બધા જ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતમ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, પોતાના બાળકને, દરેક માતા પિતાએ પોતાના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ સાર્વત્રિક રીતે આપવું જોઈએ, એ માતા પિતાની પણ ફરજ છે।
હવે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એની સાથે સાથે કે આ બધી ફરજો તો આપણી છે જ છે, પણ આ જે ફરજો છે એમાંથી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ આપવામાં આવેલું છે અને એનું પાલન નહીં કરનાર નાગરિકોને સજા પણ કરવામાં આવતી હોય છે. હવે નાગરિકોએ ફરજોનું પાલન કરે એ માટે તેમજ તેનામાં સભાનતા અને જાગૃતતા ઊભી થાય એ માટે શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને પ્રયત્નો કરવા જોઈએ. સમાજમાં પ્રવર્તેલા સામાજિક દૂષણો અને અનિષ્ટો, કેવા સામાજિક દૂષણો અને અનિષ્ટો? તો અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળ મજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ વગેરે આપણે નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને એ જોવાની જવાબદારી પ્રત્યેક ભારતીય નાગરિકની રહેશે. નાગરિક ભવિષ્યના ભાવિ નાગરિક એવા બાળકો અને કિશોરો આ ફરજોનો વ્યાપક અને પ્રચાર પ્રસાર થાય એ માટે એનું મહત્ત્વ અને એની ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તેવા ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વની ભાવના અને ન્યાય અને શોષણવિહીન સમાજની રચના થાય એવા ઉચ્ચ આદર્શો આ મૂળભૂત ફરજો દ્વારા ફળીભૂત કરવામાં આવી રહ્યા છે. હવે આપણે જોઈશું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોને કહેવામાં આવે છે? કે દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતો કે જેને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર જોઈ લઈએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું. તો દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રો વિશે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. અને દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય ઉપર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી એ આ સિદ્ધાંતોનો મુખ્ય ધ્યેય રહેલો છે. ભારતને એક કલ્યાણ રાજ્ય બનાવવું એ પણ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ધ્યેય રહેલો છે. દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવી અને એ માટે રાજ્ય પોતે સઘન પ્રયત્નો કરે એવા માર્ગદર્શક આદેશો આ સિદ્ધાંતો દ્વારા દરેક રાજ્યોને આપવામાં આવેલા છે. મૂળભૂત હકો ઉપરાંત મનુષ્યના સર્વોત્તમ મુખી વિકાસ એટલે કે દરેક નાગરિકના સર્વોત્તમ મુખી સર્વાંગી વિકાસ માટે અતિ આવશ્યક એવા કેટલાક હકોનો સમાવેશ આ સિદ્ધાંતોમાં કરવામાં આવેલો છે. હવે આ જે સિદ્ધાંતો છે, સ્વસ્થ વિદેશ નીતિના ઘડતર માટે આ સિદ્ધાંતો પાયાના રચનાત્મક સૂચનો પણ આપતા હોય છે. આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી, આમ છતાં કલ્યાણ રાજ્ય અને વિશ્વ શાંતિના ધ્યેયને વરેલી કોઈપણ સરકારને આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરવી નહીં એવું માર્ગદર્શન આ સિદ્ધાંતો દ્વારા મળી રહેતું હોય છે. હવે આ સિદ્ધાંતોને કલ્યાણકારી સમાજવાદી સમજ વ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા પણ રાજ્યોને આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવેલી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ભાવિ સમાજનું દર્શન રજૂ કરે છે અને ભાવિ સમાજનું દર્શન રજૂ કરી અને કઈ દિશામાં જવું એનું પણ આપણને સૂચન કરતા હોય છે. હવે આ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એ આ સિદ્ધાંતોને દેશના પાયારૂપ સિદ્ધાંતો ગણાવે છે. હવે આપણે જે સરકારને ચૂંટીને સત્તા સોંપીએ છીએ એ સત્તાનો ઉપયોગ તેમણે કયા હેતુઓ માટે કરવાનો છે એ આ સિદ્ધાંતો સતત યાદ અપાવે છે અને એ દ્રષ્ટિએ આ સિદ્ધાંતો અત્યંત મહત્ત્વના ગણવામાં આવે છે. સામાજિક અને આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી એ અધૂરી ગણવામાં આવે છે. શા માટે? તો જેનો આપણે અભ્યાસ પ્રકરણ 8માં કર્યો કે સામાજિક અને આર્થિક સમાનતા, સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સત્તા કે સમાજવાદી સમાજ રચના એ ભારતે સ્વીકારેલી છે. સામાજિક
सामाजिक अने आर्थिक समानता अने सामाजिक न्याय पर आधारित समाजवादी समाज रचना ए भारते स्वीकारेली छे अने आ ध्येयोने प्राप्त करवा माटे सामाजिक कल्याण साधवानो संकल्प पण भारते करेलो छे अने जेने लीधे देशनी प्रजानुं जीवन धोरण ऊँचू लावी अने सामाजिक अने आर्थिक समानता साधवा माटे केन्द्र अने राज्य सरकारे सतत प्रयत्नशील रहेवू पड़शे अने एनी माटे जुदी जुदी योजनाओ पण अमलमां मूकवी पड़शे अने देशना प्रत्येक नागरिकने एनो समान लाभ मळी रहे ए पण एमणे जोवू पड़शे। जेने लीधे आपणे कही शकीए छे के सामाजिक अने आर्थिक लोकशाही विना राजकीय लोकशाही ए अधूरी गणवामां आवे छे। तो राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों एटले शू? तो देशना राष्ट्रीय जीवन अने सामाजिक जीवनना जुदा जुदा नीति विषयक क्षेत्रों विषे तेमज आंतरराष्ट्रीय नीति नक्की करवामां मार्गदर्शक बनता सिद्धांतों ने राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों तरीके ओळखवामां आवे छे। अने आ राज्यनीतिना मार्गदर्शक सिद्धांतोनो समावेश ए बंधारणना चौथा भागमां करवामां आवेलो छे। अने आ सिद्धांतोनो उद्देश्य मात्र एटलो छे के वर्तमान अने भावी केन्द्र सरकार अने राज्य सरकार ने जुदा जुदा नीति विषयक क्षेत्रों में कई कई नीतिओ घड़वी ए संबंधे मार्गदर्शन आपे छे। अने मार्गदर्शन आपता होवाने लीधे आ सिद्धांतों ने मार्गदर्शक सिद्धांतों तरीके ओळखवामां आवे छे। आ सिद्धांतोनो समावेश बंधारणना चौथा भागमां करवामां आवेलो छे। अने आ सिद्धांतोनो मुख्य ध्येय के वर्तमान जे सरकार छे केन्द्र सरकार अने राज्य सरकार अने एवी ज रीते भावि केन्द्र अने राज्य सरकारे जुदा जुदा विषयोमां जे नीतिओ घड़वानी छे जे कायदाओ घड़वाना छे ए नीति विषयक क्षेत्रों में कया प्रकार की नीतिओ घड़वी एनु मार्गदर्शन पूरु पाड़े छे। हवे आ सिद्धांतों मार्गदर्शन पूरु पाड़े छे एटले के गाइडलाइन पूरी पाड़े छे अने एनो अमल करवा माटे राज्यनी सरकार बंधायेली होती नथी। एटले के राजनीतिना मार्गदर्शक सिद्धांतोनो उल्लेख दरेक राज्य सरकार माटे थयेलो छे, परंतु एनु पालन ચોક્કસપણે કરવું એ માટે રાજ્ય સરકારો બંધાયેલી હોતી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને જ નીતિઓ ઘડવાની રહેશે। એટલે કે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાઓમાં જે તે કાયદાઓનું ઘડતર થાય છે એ કાયદાઓનું ઘડતર માર્ગ બંધારણમાં ઘડેલા નિયમોને આધારે આ માર્ગદર્શક સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને જે તે કાયદાનું ઘડતર કરવું અને તેનો અમલ કરવો એ દરેક રાજ્યની ફરજ રહેશે। હવે આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ શું છે? તો તમામને રાજકીય, આર્થિક અને સામાજિક ન્યાય મળી રહે એ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે। હવે આ તમામને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે તેવી સમાજ રચના સ્થાપવી એ રાજકીય માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે। રાજ્યનો ઉદ્દેશ અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યનીતિ ઘડતરમાં આ સિદ્ધાંતો એ દિશા સૂચન કરે છે, એટલે કે માર્ગદર્શન આપે છે। ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલી નથી, એટલે કે રાજ્ય આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું પાલન કરવું જ પડશે એવો એમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી। જરૂરી જણાય એવા કાયદાઓના ઘડતર માટે આ સિદ્ધાંતો એ માર્ગદર્શક હોવાને લીધે આ માર્ગદર્શક સિદ્ધાંતોનો અભ્યાસ કરી અને તેને આધારે જ કાયદાઓનું ઘડતર કરવું એવો બંધારણમાં ઉલ્લેખ કરેલો છે। હવે આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી, એની સાથે સાથે કે તેનાથી આપણને કોઈ કાનૂની પીઠબળ પૂરું પડતું નથી। જેમ કે બંધારણમાં જે મૂળભૂત હકો આપેલા છે એ મૂળભૂત હકોને બંધારણીય ઈલાજોના હકને આધારે જો આપણને મળેલા હકો એ આપણે સારી રીતે ભોગવી શકતા ન હોઈએ તો આપણે અદાલતનો આશરો લઈ શકીએ છીએ અને આપણને જે હકો પ્રાપ્ત થયા નથી એના માટે આપણે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના દ્વાર ખટખટાવી શકીએ છીએ, ન્યાય માટે આપણે અપીલ કરી શકીએ છીએ। એવી રીતે આ માર્ગદર્શક સિદ્ધાંતોને કોઈ પણ પ્રકારનું કાનૂની પીઠબળ આપવામાં આવ્યું નથી।
હવે કાનૂની પીઠબળ પ્રાપ્ત થયેલું નથી, તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે એને સંચાલનમાં તે પાયાના ગણવામાં આવે છે કે રાજ્યમાં જે તે કાયદાઓનું ઘડતર કરવાનું છે એ વખતે આ માર્ગદર્શક સિદ્ધાંતોને આધારે કાયદાઓનું ઘડતર કરવાનું રહેશે. હવે આ ભવિષ્યમાં આ હકો કે આપણને આ સિદ્ધાંતો ભવિષ્યમાં આપતા જવાનો વિચાર પણ કરવામાં આવેલો છે કે બીજા ઘણા હકોનો સમાવેશ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલો છે. પરંતુ રાજ્ય વ્યવસ્થા જેમ જેમ સદ્ધર અને મજબૂત બનતી જશે એમ એમ કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આપતા જવાનો વિચાર એ બંધારણમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી અને સ્થાપવાનો પ્રયાસ પણ કરવામાં આવેલો છે. પરંતુ આ રાજકીય અને સામાજિક અને આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી એ અધૂરી ગણવામાં આવેલી છે. આ લોકશાહી શા માટે અધૂરી ગણવામાં આવેલી છે? તો સામાજિક અને આર્થિક સમાનતા અને સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચના એ ભારતે સ્વીકારેલી છે અને આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સામાજિક કલ્યાણ સાધવા માટે ભારતે સતત ને સતત પ્રયત્નશીલ રહેવું પડશે અને એની સાથે સાથે દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી અને સામાજિક અને આર્થિક સમાનતા સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળી અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહેવી પડશે અને આ યોજનાનો લાભ દરેક નાગરિકને સમાન રીતે મળે એવા પણ પ્રયત્નો સરકાર દ્વારા કરવા પડશે. એ માટે કહેવામાં આવ્યું છે કે સામાજિક અને આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી ગણવામાં આવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવવામાં આવ્યા છે. રાજકીય જે સિદ્ધાંતો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એને વિવિધ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં પહેલો છે આર્થિક નીતિ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. કે આ આર્થિક નીતિ સંબંધે માર્ગદર્શક સિદ્ધાંતો શું ઉલ્લેખ કરે છે? કે ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ રીતે સમાજના ભૌતિક સંસાધનોની સમાન વહેંચણી કરવી જોઈએ. કે જે સમાજના દેશની જે ભૌતિક સાધન સામગ્રી છે એ ભૌતિક સાધન સામગ્રીનો એવી રીતે વહેંચણી કરવી કે દેશના તમામ નાગરિકોનું કલ્યાણ થાય. એના પછી દેશમાં ઉત્પાદન વધે, આપણી પાસે સંપત્તિ, કુદરતી સંપત્તિ તો ઘણી બધી છે, એનો ઉપયોગ કરી એની સાથે સાથે માનવ શ્રમ પણ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણું જે માનવ ધન છે એ શ્રેષ્ઠ માનવ ધન છે. તો કુદરતી સંપત્તિ અને માનવ ધનનો ઉપયોગ કરી અને દેશમાં ઉત્પાદન વધે અને કોઈનું શોષણ ન થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ અને એની સાથે સાથે રાજ્યના ઉત્પાદનના સાધનો અને તેની વહેંચણી ઉપર પણ નિયંત્રણો મૂકવા જોઈએ. કે સૌ નાગરિકોનું મહત્તમમાં મહત્તમ કલ્યાણ થાય, એટલે કે સૌ નાગરિકોને સમાન, સૌ નાગરિકોનું કલ્યાણ થાય અને એવો ધ્યેય સાધવાનો છે. એની સાથે સાથે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું જોઈએ. એના પછી છે કે સંપત્તિ અને ઉત્પાદનોના જે સાધનો છે એનું કોઈ ચોક્કસ વર્ગ કે સમૂહમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવાનો રાજ્યએ પ્રયત્ન કરવો જોઈએ. કે જનકલ્યાણના અવરોધરૂપ આવતું સંપત્તિનું કેન્દ્રીકરણ છે એને અટકાવવું જોઈએ. કે જે આપણે ધોરણ 10માં આવશે કે ધનિક વર્ગ છે, કે સમાજનો 20% એવો ધનિક વર્ગ છે કે જે વધુ ને વધુ ધનિક બનતો જાય છે અને સમાજનો 10% એવો ગરીબ વર્ગ છે કે જે વધુ ને વધુ ગરીબને ગરીબ બનતો થાય જાય છે, જેને આવકની અસમાન વહેંચણી કહેવામાં આવે છે. તો સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય અને દરેક નાગરિકોને એનો સમાન લાભ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે જે જનકલ્યાણને અવરોધરૂપ હોય તેવી સંપત્તિના કેન્દ્રીકરણને, એટલે કે આવકની અસમાનતાને અટકાવવી જોઈએ. સમાન કામ માટે સ્ત્રી પુરુષોને સમાન વેતન મળી રહે એવો રાજ્ય દ્વારા પ્રયત્ન કરવો જોઈએ. કે કામ તો પુરુષો પણ કરે છે અને સ્ત્રીઓ પણ કરે છે. આજે સમાજના દરેક ક્ષેત્રોમાં સ્ત્રી એ પુરુષ સમોવડી બની ખભે ખભો મિલાવી અને કામ કરવા માટે તત્પર રહેતી હોય છે. અને અત્યારે આજે જ્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે ત્યારે પુરુષો કરતાં સ્ત્રીઓ શિક્ષણનું પ્રમાણ વધારે જોવા મળે છે અને વધુ ને વધુ આગળ પોતે સતત ને સતત પ્રયત્નશીલ રહી અને પોતે આગળ વધી રહી છે.
तो समान कामना बदलामां स्त्री अने पुरुषोने समान वेतन मळवुं जोईए एवुं राज्य सरकारोए प्रयत्न करवो जोईए। कामना स्थळे तमाम कामदारोनुं आरोग्य जळवाय तेवी मानवीय परिस्थितिनुं सर्जन करवुं जोईए अने स्त्री पुरुषो तेमज कोमळी वयना बाळकोनुं आर्थिक मजबूरीने कारणे आरोग्य न कथळे तेवा कामधंधा अने बिन आरोग्य पद स्थळोए जोखमी कार्यो करावा जोईए नहीं के स्त्री अने बाळ मजूरोनું આરોગ્ય જોખમાય તેવા કામકાજમાં તેમને રોકવા જોઈએ નહીં। એવી જ રીતે બધા જ વર્ગના જે કામદારો છે એ કામદારો એમની કામગીરીના બદલામાં એમને યોગ્ય વેતન આપવું જોઈએ અને તેમને શારીરિક અને માનસિક વિકાસની જે સગવડો છે એ સગવડો પૂરી પાડવી જોઈએ અને કામના સ્થળે દરેક કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ। સ્ત્રીઓને પ્રસૂતિ સમયે એમને જરૂરી રજાઓ અને રાહત પણ આપવી જોઈએ। કામકાજ સાથે સંકળાયેલી જે સ્ત્રીઓ છે એમને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પણ પૂરી પાડવી જોઈએ। હવે રાહત એટલે શું? તો આ સ્ત્રીઓ ભલે એ 3 થી 6 મહિના સુધી કામે ન આવે પણ એમને અમુક ટકા વેતન તો આપવું જોઈએ। રાજ્ય એ નાગરિકોને માંદગી, અપંગ અવસ્થા, પછી વૃદ્ધાવસ્થા કે અન્ય આફતો સામે વીમા યોજના, પછી પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી રજાઓ, બચત યોજના, આરોગ્ય ગૃહો, દવાખાના વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપવું જોઈએ। અત્યારે આપણે જોઈએ છીએ કે જે તે કંપનીઓમાં કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોય તો એ દવાનો જે ખર્ચ હોય છે કંપની દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે અથવા તો જે દવાનો ખર્ચ થાય છે એમાંથી અમુક રકમ એ કંપની દ્વારા આપવાની સુવિધા કરવામાં આવેલી હોય છે। એટલે કે જે આ કામકાજ સાથે સંકળાયેલા જે તે નાગરિકો છે એ નાગરિકોની માંદગી એની સાથે સાથે કે એ અપંગ હોય એવી એની અવસ્થા, પછી વૃદ્ધાવસ્થામાં નોકરી પૂરી થઈ જાય અને પછી 58 કે 60 વર્ષ પછી ઘરે બેસવાનો વારો આવે ત્યારે જે પોતાના બાળકો તરછડે તો આ વૃદ્ધો પોતાનું જે પાછલું જીવન છે કેવી રીતે ગુજારે, એના માટે વૃદ્ધો માટે પેન્શન યોજના કે અન્ય આફતો સમયે વીમા યોજના જેવી કે અકસ્માત થયો અથવા તો કોઈક બીજી કોઈ આકસ્મિક આફત આવી પડી એ વખતે કંપની દ્વારા વીમો ઉતરાવેલો હોય તો વ્યક્તિને એમાંથી રાહત મળી રહેતી હોય છે। એટલે વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટી રજાઓ એટલે કે જમા થયેલી જે રજાઓ છે એની જે રકમ મળતી હોય છે એ વગેરે, તેમજ બચત યોજના અને આરોગ્ય ગૃહો, દવાખાના વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપવાની, આ કામદારોને યોગ્ય રક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ। ઉદ્યોગના સંચાલનમાં કામદારોની હિસ્સેદારી વધે એવા પણ પગલાં ભરવા જોઈએ કે સંચાલન કરવાનું છે, ઉદ્યોગ માલિકોએ કરવાનું છે પણ એમાં કામદારોનું પણ એમાં અભિપ્રાય લેવો એ જરૂરી રહેતો હોય છે। આર્થિક લાચારીને કારણે બાળકોનું શોષણ ન થાય તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે એ માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્યએ ખાસ પ્રયત્નો કરવા જોઈએ કે ગરીબ વર્ગના જે બાળકો છે એમનું આર્થિક મજબૂરીને કારણે એમનું શોષણ ન થાય અને એની સાથે સાથે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકે, સ્વતંત્ર રહી શકે અને પોતાનો વિકાસ સાધી શકે એ માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ। ખેતી અને પશુપાલનની જે અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો જોઈએ અને દૂધાળા ઢોર તેમજ અન્ય પાલતુ પશુઓનું જે કતલ થાય છે એને અટકાવવું જોઈએ। હવે આ જે ખેતી અને પશુપાલનનો વ્યવસાય છે પશુઓ માટે વીમા યોજના બહાર પાડવામાં આવી છે, ખેતી માટે પણ વીમા યોજના બહાર પાડવામાં આવી છે। અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવો જ્યારે સમયગાળો હોય છે ત્યારે જ્યારે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યારે વીમા યોજના દ્વારા ખેડૂતોને એમાં રકમ આપી, વળતરની રકમ આપી અને એમને રાહત પૂરી પાડવામાં આવે છે। એવી જ રીતે દૂધાળા ઢોર, દૂધાળા પશુઓ માટે પણ વીમા યોજના છે અને આકસ્મિક રીતે જ્યારે આ ઢોર મૃત્યુ પામે છે ત્યારે પણ એમાંથી એમને
ખેતરની રકમ ચૂકવવામાં આવતી હોય છે. એટલે ખેતી અને પશુપાલનની અદ્યતન અને વૈજ્ઞાનિક ટેકનોલોજી વિકસાવવી જોઈએ અને દૂધાળા ઢોર તેમજ પાલતુ પશુઓનું કતલ ન થાય એની પણ કાળજી રાખવી જોઈએ. રાજ્યમાં બધાને એક સમાન ન્યાય મળી રહે તેમજ આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને ન્યાય આપવાથી ઇનકાર કરવામાં ન આવે અને સૌને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા કરવી એ માટે જરૂરી કાયદા ઘડવા જોઈએ કે સમાનતાને ભરેલો આપણો દેશ છે, સામાજિક ન્યાયને ભરેલો સમાજવાદી રચના ઉપર આધારિત પ્રણાલી ભારતે સ્વીકારી છે તો પોતાના દેશમાં વસતા તમામ નાગરિકોને એક સમાન ન્યાય મળી રહે અને આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને પણ ન્યાય મળી રહે એવો સરકારે પ્રયત્ન કરવો જોઈએ અને જે લોકોને પરિસ્થિતિ નથી એવા લોકોને જ્યારે ન્યાય મેળવવા માટે પોતે અદાલતમાં જવું પડે છે, અદાલતનો આશરો લેવો પડે છે એ વખતે સૌને મફત અને કાનૂની સહાય મળી રહે એ માટે એ પ્રયત્ન કરવા જોઈએ. આપણે ગુજરાત રાજ્યમાં મફત કાનૂની સત્તા સેવા મંડળનું વડું મથક એ અમદાવાદ ખાતે આવેલું છે કે જે ગરીબ વર્ગના લોકો છે અને ન્યાય મેળવવા માટે અદાલતમાં જાય છે અને અદાલતના ખર્ચને પહોંચી વળાય એવી પરિસ્થિતિ ન હોય તો એ માટે મફત કાનૂની સેવા મંડળની પણ રચના કરવામાં આવેલી છે. હવે ખેત મજૂરોને યોગ્ય જીવન ધોરણ મળી રહે અને તેમને જરૂરી કામ અને આરામ મળી રહે તેમજ અન્ય નાગરિકોની જેમ એ શિક્ષણ વગેરેની સગવડો પણ મળી રહે એ માટે પણ રાજ્ય સરકારે આવશ્યક પગલાં ભરવા જોઈએ કે શિક્ષિત વર્ગ તો પોતે શિક્ષિત છે જ અને પોતે ભણેલો ગણેલો છે એટલે પોતે આર્થિક રોજગારી ગમે તે રીતે મેળવી શકશે, પરંતુ ખેત મજૂરોનું જીવન ધોરણ જળવાઈ રહે, બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધી અને તે લોકો જીવન જીવી શકે અને એની સાથે સાથે એમને જરૂરી કામ અને જેની પાસે સિંચાઈની સુવિધા નથી એવા ખેડૂત વર્ગના લોકો કે ચોમાસાની ઋતુ દરમિયાન 6 થી 8 મહિના બેકાર રહેતા હોય છે એ વખતે રોજગારલક્ષી કામો એમને મળી રહે અને એની સાથે સાથે એમને અમુક આરામ પણ મળી રહે એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ અને આવા નાગરિકોને એમને શિક્ષણ મળી રહે, અન્ય નાગરિકોને શિક્ષણ મળી રહે એવી પણ સગવડો મળે એ માટે તમામ રાજ્ય સરકારોએ પ્રયત્નશીલ રહેવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પહેલો વિભાગ કે આર્થિક નીતિ સંબંધી માર્ગદર્શક સિદ્ધાંતો વિશેની ચર્ચા કરી અને હવે પછીના વધુ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.